સાવરકુંડલા પાસેના વસિયાળી ગામની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોવાથી ઘડીભરમાં ત્યાં નદીમાં વરસાદને લીધે આવેલા પાણીમાં એક દંપતી પોતાનું ઘાડું લઈને પસાર થતા હતા. અચાનક પાણી આવતા તે દંપતી તણાઈ ગયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાસિયારી ગામની આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલ, જેથી નદી નારાઓ સહિત ખેતરોમાં પાણી ભરી ગયો છે. ત્યારે હાલ વંડા અને વાસિયારી ગામ વચ્ચે પસાર થઈ રહેલ સુરવો નદી ઘડીભરમાં તો નદીમાં વરસાદને લીધે પાણી આવેલ, જેમાં એક દંપતી પોતાનું ગાડું લઈને પસાર થતા હોય ત્યારે તેમનું ગાડું પાણીમાં ફસાઈ ગયેલ હોય, જેથી બંને બરદો સહિત ગાડું પાણીમાં તણાઈ ગયેલ. સાથે તે અરસામાં ગાડામાં બેસેલા પતિ પત્ની બહાર નીકળવા ગયેલ, પરંતુ તેમની પત્નીને બચાવવા ખૂબ મહેનત કરી છતાં પણ બચાવી ન શકાય. ઘટનાની જાણ તંત્રને થતાં સાવરકુંડલાનું વહીવટીતંત્ર વડા નજીક શોધખોળ કરતાં મૃત હાલતમાં બંને બરદ અને ગાડું તંત્રને મરી આવેલ, પરંતુ મહિલાની ભાર ન મળતા તંત્ર દ્વારા શોધખોળ કરતાં સુરવો નદીમાં બરદ અને ગાડું દટાયેલ હાલતમાં તંત્ર જેસીબીથી બહાર કાઢવામાં આવેલ અને તંત્ર દ્વારા શોભનાબેન ઠુમરનું શોધખોળ શરૂ હોવાનું જાણવા મળેલ. અશોક મણવર, ZS TV, અમરેલી. આજુબાજુના વિસ્તારમાં 12 વાગ્યાની આસપાસ 2-3 ઇંચ વરસાદ પડતા સુરવો નદીમાં પૂર આવેલ હતો અને એ દરમિયાન વાંસિયાળી ગામના ભાવેશભાઈ ઠુમર તેમના પત્ની સાથે બળદ ગાડું લઈ અને ખેતરથી ગામ બાજુ જતા હતા. તે દરમિયાન ગાડું તણાઈ જતા ભાવેશભાઈનો બચાવ થયેલ છે, પણ તેમના પત્ની અને ગાડું તણાઈ જતા જેસર રોડ ઉપર વંડા ગામ પાસે નાળામાં બળદ ગાડું અને ખેતીના ઓજાર મળી આવેલ છે અને તેમના પત્નીનો હજુ પતો લાગેલ નથી. વાંસિયાળી ગામના તથા અમારા વહીવટીતંત્રના તલાટી કે મંત્રીઓ બંને સાઈડ શોધખોળ ચાલુ કરેલ છે.